હેલો વિદ્યાર્થી મિત્રો ધ અલ્ટ્રા માય સ્કૂલના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આપણે આજે આ વિડીયોની અંદર પાર્ટ શોપ્સ વિશે અભ્યાસ કરવાનો વિદ્યાર્થી મિત્રો આની પહેલાં વિડીયોની અંદર આપણે નાઉન પ્રોનાઉન વર્બ એક્જેક્ટિવ વિશે અભ્યાસ કર્યો હવે ત્યારબાદ જે શબ્દો છે એના વિશે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આવના શબ્દો વિશે આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એડવર્બ વિશે અભ્યાસ કરવાનો છે એડવર્બનો અર્થ ક્રિયા વિશેષણ થાય છે એડ એટલે ઉમેરો કરવો વર્બ એટલે ક્રિયાપદ વિદ્યાર્થી મિત્રો તમે વર્બ વિશે આની પહેલા વિડીયોની અંદર ભણી ગયા કોને વર્બ કહેવાય છે તો હવે વર્બની અંદર જે શબ્દ વધારો કરે છે એ શબ્દની અંદર આપણે એડવર્બ કહીએ છીએ તો મેં તમને વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો ચાલો આપણે એ વ્યાખ્યાને આપણે અભ્યાસ કરીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો જે શબ્દ ક્રિયાપદમાં રહેલા અર્થમાં વધારો કરે તે શબ્દને એડવર્બ ક્રિયા વિશેષણ કહે છે તો તમને ખ્યાલ આવી ગયો કે જે શબ્દ ક્રિયાપદના પદમાં ક્રિયાપદમાં રહેલા અર્થમાં વધારો કરે જેનો અર્થ છે એની અંદર કંઈક વિશેષ વધારો કરે એવા શબ્દને અંગ્રેજીની અંદર એડવર્ડ કહેવાય છે અને ગુજરાતીની અંદર એને ક્રિયા વિશેષણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા થોડાક એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલથી આપણે થોડુંક વધારે એની માહિતી મેળવીએ તો પહેલું એક્ઝામ્પલ છે ટોલ મીન્સ ઊંચું સ્મોલ મીન્સ નાનું સ્વીટ મીન્સ મધુર લેઝી મીન્સ આળસુ સ્લોલી મીન્સ ધીમેથી એક્સેટ્રા તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા શબ્દો છે કે જે આપણે અંગ્રેજીની અંદર એડવર્બ તરીકે એનો ઉપયોગ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો તો હવે સેન્ટેન્સની અંદર તેનો કઈ રીતે ઉપયોગ થાય છે એ આપણે અહીંયા સમજીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલું સેન્ટેન્સ છે રામ ઇઝ ટોલ રામ વિદ્યાર્થી મિત્રો ઇઝ છે ટોલ મીન્સ ઊંચો તો અહીંયા ટોલ શબ્દ છે એ સેન્ટેન્સની અંદર એડવર્બનું કામ કરે છે કે ક્રિયા છે એની અંદર જે એનું એક વિશેષ અર્થ બતાવે છે એટલે આ સેન્ટેન્સની અંદર ટોલ શબ્દ છે એ એડવર્બ વિશે અહીંયા વપરાયો છે ત્યારબાદ જે સેન્ટેન્સ છે એ તમને વધુ એની અંદર થોડુંક સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે જોઈએ વિદ્યાર્થી મિત્રો હી એટ લંચ સ્લોલી તો કે હી એટલે તે એટ મીન્સ ખાધું હિઝ મીન્સ તેનું લંચ મીન્સ બપોરનું ભોજન સ્લોલી મીન્સ ધીમેથી તો કે તેને તેનું બપોરનું ભોજન ધીમેથી ખાધું હવે ખાવાની ક્રિયા તો થઈ છે વિદ્યાર્થી મિત્રો વર્ગ છે એ તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો પણ એની અંદર જે ક્રિયાની અંદર કંઈક અર્થમાં વિશેષ કંઈક વધારો કર્યો તો કે કેવો વધારો તો કે ખાવાની ક્રિયા હતી પણ કેવી ક્રિયા હતી તો કે સ્લોલી ધીમેથી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્લોલી શબ્દ છે એ સેન્ટેન્સની અંદર એક એડવર્બનું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો કે મોસ્ટ ઓફ જે શબ્દો છે લગભગ મોટા ભાગના શબ્દો છે એ એડવર્બ છે એ તમારે ઓળખવું હોય તો એ શબ્દની પાછળ હંમેશા એલવાય લાગેલો હોય છે તો એવા શબ્દો લગભગ મોટા ભાગના હોય છે એ એડવર્બનું કામ કરતા હોય છે અને એ શબ્દથી ઓળખાય છે સેન્ટેન્સની અંદર કે જે શબ્દની અંદર મોસ્ટ ઓફ મોટા ભાગના શબ્દ છે એની પાછળ એલવાય લાગેલો છે તો તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે એડવર્બ છે એ કોને કહેવાય છે અને સેન્ટેન્સની અંદર કઈ રીતે ઉપયોગ થાય છે તો હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે એ શબ્દ છે પ્રિપોઝિશન તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવેનો પછીનો શબ્દ છે પ્રિપોઝિશન એના વિશે આપણે અભ્યાસ કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રિપોઝિશન પ્રિપોઝિશન વિશે આપણે અભ્યાસ કરીએ પ્રિપોઝિશનનો અર્થ નામયોગી અવયવ વિદ્યાર્થી મિત્રો તો કે પ્રી એટલે પહેલાં પોઝિશન એટલે સ્થાન તો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રિપોઝિશન છે એ આપણે અંગ્રેજીની અંદર કઈ રીતે ઉપયોગ થાય છે અને કઈ રીતે આપણે સેન્ટેન્સની અંદર એનો ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો ચાલો પહેલાં સૌપ્રથમ તેની વ્યાખ્યા જોઈએ કે શું કહેવા માંગે છે તો કે જે શબ્દ વ્યક્તિ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે વપરાય તે શબ્દને પ્રિપોઝિશન નામ યોગી અવયવ કહે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો કે જે શબ્દ છે એ વ્યક્તિનું કે વસ્તુનું કઈ જગ્યાએ એમનું સ્થાન છે એ સ્થાન જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તે શબ્દને અંગ્રેજીની અંદર પ્રિપોઝિશન પ્રી એટલે પહેલાં પોઝિશન એટલે સ્થાન એ પહેલાંનું સ્થાન કે કોઈ વસ્તુનું કે વ્યક્તિનું ક્યાં છે એ દર્શાવતા શબ્દને અંગ્રેજીની અંદર પ્રિપોઝિશન અને ગુજરાતીની અંદર નામ યોગી અવયવ કહે છે વિદ્યાર્થી મિત્રો એવા એક્ઝામ્પલ્સ મેં તમને અહીંયા આપેલા છે કે જેથી તમને ખ્યાલ આવે તો આપણે જોઈએ કે એ એક્ઝામ્પલની અંદર કયા કયા શબ્દોની અંદર એનો સમાવેશ થાય છે તો કે ઇન મીન્સ માં અંડર મીન્સ અંદર અબવ મીન્સ ઉપર અવર મીન્સ ઉપર ફ્રોમ થ્રોમમાંથી બિફોર મીન્સ પહેલા આફ્ટર મીન્સ પછી એટીસી આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રિપોઝિશન ઉપયોગમાં આવે છે પણ અહીંયા તમને સમજાય એ માટે થોડાક જ પ્રિપોઝિશનનો મેં અહીંયા સમાવેશ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે આ સેન્ટેન્સની અંદર કેવી રીતે ઉપયોગ થાય તો મેં તમને સેન્ટેન્સની અંદર પણ કેવી રીતે લખાય છે અને એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે તો આપણે એ સેન્ટેન્સની અંદર આપણે અભ્યાસ કરીએ તો જોઈએ સેન્ટેન્સ વી લીવ ઇન એશિયા આપણે વી મીન્સ થાય આપણે લીવ મીન્સ ક્રિયા છે રહેવાની રહીએ છીએ ઇન મીન્સ માં એશિયા મીન્સ એશિયા નામ છે એશિયા ખંડ તો વિદ્યાર્થી મિત્રો આપણે એશિયા ખંડમાં રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ઇન શબ્દ છે જો ન હોત તો આપણું સ્થાન ક્યાં છે એ ખબર ના પડે એટલે અંગ્રેજીની અંદર સ્થાન બતાવવા માટે એ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું સેન્ટેન્સનો અભ્યાસ કરીએ તો કે અ બુક ઇઝ ઓન ધ ટેબલ અ બુક એક બુક ઇઝ એટલે છે ઓન ધ ટેબલ ઓન મીન્સ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે એનો અર્થ ઓન મીન્સ થાય ઉપર ધ ટેબલ એટલે ટેબલ તો કે એક બુક છે એ ટેબલ ઉપર છે તો બુકનું સ્થાન ક્યાં છે એ દર્શાવવા માટે અહીંયા પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સમાંથી આપણે જો પ્રિપોઝિશનને હટાવવામાં આવે તો એનો અર્થ છે એ બદલાઈ જતો હોય છે તો કે કેવી રીતે તો કે અ બુક ઇઝ ધ ટેબલ તો એનું ટ્રાન્સલેટ કરવામાં આવે એનું ભાષાંતર કરવામાં આવે તો બુક છે એ ટેબલ છે પણ આપણે એનું સ્થાન દર્શાવવા માટે એ કઈ જગ્યાએ છે એ દર્શાવવા માટે આપણે અંગ્રેજીની અંદર પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે અને એ આપણા પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર એક મહત્ત્વનો આ ટોપિક છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રિપોઝિશન છે એ સેન્ટેન્સની અંદર શું કામ કરે છે તો કે વસ્તુનું કે વ્યક્તિનું સ્થાન દર્શાવવા માટે એ શબ્દનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે હવે પછીનો શબ્દ આવે છે કંજંક્શન કન્જંક્શન મીન્સ થાય છે સંયોજક એ શબ્દ છે નામ યોગી સોરી વિદ્યાર્થી મિત્રો કંજંકશન તો એનો મતલબ થાય સંયોજક અને જો શાબ્દિક ભાષામાં એનો અર્થ લેવામાં આવે તો કે જોડતો શબ્દ તો હવે કંજંક્શન છે એ પણ પાર્ટ્સ ઓફ સ્પીચનું એક ભાગ છે એ પણ સેન્ટેન્સની અંદર ખૂબ જ મહત્ત્વનું છે તો એ સેન્ટેન્સની અંદર કઈ જગ્યાએ આવે છે એનું શું મહત્ત્વ છે એ હવે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તેમની વ્યાખ્યા છે જે આપણે વ્યાખ્યા સાથે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચાલો હું એમની વ્યાખ્યા તમને સમજવાનો પ્રયત્ન કરું છું જે શબ્દ બે નામ બે વિશેષણ બે ક્રિયાપદ બે વાક્યને જોડવાનું કાર્ય કરે તે શબ્દને કન્જંક્શન સંયોજક કહે છે વિદ્યાર્થી મિત્રો નામ છે એ તમને ખ્યાલ છે કોને કહેવાય છે ક્રિયા વિશેષણ બે વિશેષણ એટલે વિશેષણ છે એ તમને ખબર છે એક્ઝેક્ટિવ બે ક્રિયાપદ વર્બ એ તમને ખ્યાલ છે તો આવા બે જોડવાનું કામ કરે એને કન્જંક્શન સંયોજક તરીકે એને ઉપયોગમાં લેવાય છે તો શાબ્દિક અર્થમાં હું તમને સમજાવ માગું કે જ્યારે બે નદીને જોડવાનું એટલે બે કાંઠાને જોડવાનું કામ જેમ આપણે પુલ કરે છે બે રસ્તાને જોડવાનું કામ જેમ પુલ કરે છે એમ અહીંયા અંગ્રેજીની અંદર બે વાક્યને જોડવાનું કામ કન્જંક્શન એટલે કે સંયોજક કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જોડવાનું કામ એ સંયોજક કન્જંક્શન એ કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ્સ તમને અહીંયા આપ્યા છે કે જેથી તમને ખ્યાલ આવી જાય કેવા કેવા શબ્દને કન્જંક્શન સંયોજક તરીકે લેવાય છે તો જોઈએ આપણે એન્ડ બિટવીન બટ ઓર બીકોઝ એક્સેટ્રા એન્ડ મીન્સ અને બિટવીન ની વચ્ચે બટ પરંતુ ઓર અથવા બિકોઝ કારણ કે આવા વગેરે શબ્દો છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીની અંદર કન્જક્શન તરીકે ઉપયોગ થાય છે આવા બીજા પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કંજક્શનનો ઉપયોગ થાય છે એ આવનાર વિડિયોની અંદર હું તમને આખા લેક્ચરની અંદર કંજક્શન વિશે માહિતી આપીશ અત્યારે તમને જ્ઞાન મળે અને તમને સેન્ટેન્સને લખતી વખતે બોલતી વખતે ખ્યાલ આવે એ માટે અહીંયા સમજવા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો એ સેન્ટેન્સની અંદર કેવી રીતે ઉપયોગ થાય છે એ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ તો સેન્ટેન્સ જોઈએ વીણા એન્ડ રીના વેન્ટ ટુ માર્કેટ હવે વીણા છે નામ છે વિદ્યાર્થી મિત્રો એન્ડ છે એ અહીંયા મેં તમને કીધું એમ કંજંકશન છે રીના એ પણ એક નામ છે વેન્ટ ટુ માર્કેટ વેન્ટ છે એ ક્રિયાપદ છે ટુ માર્કેટ એટલે માર્કેટ તરફ કે વીણા અને રીણા માર્કેટ એટલે કે બજાર તરફ ગયા હવે જે બે નામ છે એનું જોડવાનું કામ કર્યું કન્જંક્શને નગર વિદ્યાર્થી મિત્રો આપણે બે સેન્ટેન્સ લખવા પડે રી વીણા વેન્ટ ટુ માર્કેટ રીના વેન્ટ ટુ માર્કેટ પણ બે નોખા નોખા સેન્ટેન્સ બે અલગ અલગ સેન્ટેન્સ ના લખવા પડે અને લાંબા સેન્ટેન્સ ના લખવા પડે એટલા માટે બે સેન્ટેન્સનું જોડવાનું કામ કન્જંક્શન કરે છે તો વિદ્યાર્થી મિત્રો હવે શાબ્દિક અને યાદ રાખવા માટે જોડવાનું કામ કરતા શબ્દને કન્જંક્શન તરીકે ઉપયોગ કરાય છે તો તમને ખ્યાલ આવી ગયો હશે તો તમે લખો વાંચો ત્યારે આવા ઘણા બધા શબ્દો છે એ તમારા વાંચવામાં લખવામાં આવતા હશે તો હવે તમને ખ્યાલ આવી જશે કે આ શબ્દ છે એ શું કહેવાય અને આ શબ્દનો ઉપયોગ શું છે તો આ પાર્ટ્સ ઓફ સ્પીચનું પણ એ અંદર આવતો એ શબ્દ છે અને જે મહત્ત્વનો ટોપિક છે ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો આવે છે ઇન્ટરજેક્શન ઇન્ટરજેક્શનનો આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ ઇન્ટરજેક્શન્સ મીન્સ ઉદ્ગારવાચક શબ્દો વિદ્યાર્થી મિત્રો ઉદ્ગારવાચક શબ્દ એ આપણે કોને કહીશું તો કે આપણી લાગણીઓને વ્યક્ત કરતા શબ્દોને ઉદ્ગારવાચક શબ્દ શબ્દો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા વ્યાખ્યા આપેલી છે તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ જે શબ્દ મનમાં અચાનક ઉઠતી લાગણીઓ દર્શાવતા શબ્દને ઇન્ટરજેક્શન ઉદ્ગાર વાચક શબ્દો કહે છે ક્યાંક અચાનક આપણા મનમાં જે લાગણીઓ ઉદ્ભવે છે એ શબ્દને વ્યક્ત કરીએ છીએ એ શબ્દ જ્યારે મોઢામાંથી નીકળે છે તેવા શબ્દને આપણે ઉદ્ગાર ઇન્ટરજેક્શન તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે આપણે ગુજરાતીની અંદર તો એવા શબ્દો છે ઘણા બધા જે આપણે લાગણીઓને વ્યક્ત કરવા બોલીએ છીએ અરે રે ઓ આવા શબ્દો છે એ આપણે ગુજરાતીની અંદર જાણીએ છીએ પણ અંગ્રેજીની અંદર પણ અમુક એવા શબ્દો છે કે જે ઇન્ટરજેક્શન તરીકે ઉદ્ગાર વાચક શબ્દો તરીકે એનો ઉપયોગ થાય છે તો જોઈએ એક્ઝામ્પલની અંદર કેવા શબ્દો હોય છે તો કે ઓ અલ્લાસ વાવ ઇટીસી તો આવા બધા શબ્દો છે એ ઇન્ટરજેક્શન તરીકે તેનો ઉપયોગ કરાય છે ઓ જે આપણે પ્રશંસા છે કે એવી ભાવના જ્યારે વ્યક્ત કરતા હોય અલ્લાસ દુઃખ જે હુરરે જ્યારે આપણે કોઈ જીતની લાગણી વ્યક્ત કરતા હોય વાવ સરસ સારી પ્રશંસા હોય એવી જ્યારે વ્યક્ત થતી હોય લાગણીઓ ત્યારે આવા શબ્દનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તો સેન્ટેન્સની અંદર એની અંદર કેવી રીતે ઉપયોગ થાય છે જ્યારે આપણે લાગણીઓને વ્યક્ત કરીએ છીએ ગુજરાતીની અંદર તો આપણે પહેલો શબ્દ ઉપયોગ કરીએ અરે રે ઓ સરસ તો આવા શબ્દો આપણે ગુજરાતીની અંદર બોલીએ છીએ તો એ વ્યક્ એ લાગણી છે આપણી વ્યક્ત થતી હોય છે તો અંગ્રેજીની અંદર લાગણીઓને વ્યક્ત કરવા પણ આપણે આ શબ્દનો ઉપયોગ થાય છે તો જોઈએ તો કે સેન્ટેન્સની અંદર કેવી રીતે લખાય છે તો કે અલ્લાસ અલ્લાસ મીન્સ થાય દુઃખ ધે લોસ્ટ ધ ફૂટબોલ મેચ તો કે ધે એટલે મીન્સ તેઓ લોસ્ટ એ કે હારી ગયા તો ફૂટબોલ મેચ એટલે ફૂટબોલ મેચ કે તેઓ ફૂટબોલ મેચને હારી ગયા તો અલ્લાસ શબ્દ છે પહેલાં જ એ દુઃખની લાગણી વ્યક્ત કરી દીધી તો આ શબ્દ છે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આવતા એ શબ્દ છે કે જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એને સેન્ટેન્સની અંદર આપણે પણ એનો સમાવેશ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે અચાનક આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ અને એ આવતી લાગણીઓને વ્યક્ત કરતા શબ્દને આપણે ઇન્ટરજેક્શન કે ઉદ્ગારવાચક શબ્દ લઈ કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે આ પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આવતા શબ્દો છે કે જે તમે અભ્યાસ કર્યો હવે તમને બધાને જ્યારે સેન્ટેન્સ લખશો બોલશો વાંચશો ત્યારે આ બધા શબ્દોને ઓળખો અને તેને ઓળખવાનો અને તેને સમજવાનો પ્રયત્ન કરજો હું આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે માહિતી મળી ગયા હશે હવે આ વિદ્યાર્થી મિત્રો વિડીયો છે એ તમારા મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને એ બધા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરનો આ અભ્યાસનો લાભ અને તમે આ વિડીયોને શેર કરજો ધન્યવાદ